નુકસાનકારક છે. સરકાર શ્રી દ્વારા પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનની પોલિસી લાવી ચૂકી છે. અમે આ રિસર્ચ દ્વારા એવું જાણેલું છે કે ખાસ કરીને પેકેજિંગમાં વપરાતું પ્લાસ્ટિક, એ પ્લાસ્ટિક સમયાંતરે એ પ્રોડક્ટમાં ભળી જાય છે, પછી એ દૂધ હોય કે પછી એ ફાર્મસી પ્રોડક્ટ હોય કે કોઈ પણ હોય. અમે આ રિસર્ચમાં ખાસ કરીને દવાઓનું સેમ્પલ લીધેલું છે. માર્કેટમાં જે જે સેમ્પલ દવાઓનું સેમ્પલ જે પ્લાસ્ટિકમાં પેક થઈને આવે છે અને જે બોડીના વધારે પડતા બ્લડમાં જે સીધું ચડાવવામાં આવે છે, જેમ કે પેરેન્ટલ પ્રિપરેશન્સ એટલે કે તાવ શરદીમાં ચડાવવા હતા બાટલા, ડાયાલિસિસમાં ઉપયોગ થતા સાધનો તથા એવા કોઈપણ ઇન્જેક્શન જેનો આ સ્ટડીમાં સમાવેશ કરવામાં આવેલો છે. આ રિસર્ચ અમે હાઈ પરફોર્મન્સ થીન લેયર ક્રોમેટોગ્રાફી ટેકનિક દ્વારા ફાઇલ કરવામાં આવેલું છે. આ ટેકનિક દ્વારા અમને ખૂબ જ સરળ, ઝડપી અને કોસ્ટ ઇફેક્ટિવ રીતે પ્લાસ્ટિકનું કન્ટેન્ટ ફાર્મસી પ્રોડક્ટમાંથી મળેલું છે. આ પ્રોજેક્ટને પેટન્ટ લાવવા માટે અમને GTU SSIP દ્વારા અમને એ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો, જેને આ GTUના સપોર્ટથી અમે આ પેટન્ટ એપ્લિકેશન કરેલી અને 2-3 વર્ષ સુધીના ખૂબ લાંબા સમય પછી પેટન્ટ ખૂબ જ ડિટેલમાં રિન્યુ થઈ એ પછી આ પેટન્ટને ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. આ તબક્કે GTUના અમારા ડાયરેક્ટર સંજય ચૌહાણ, ખેર ડૉક્ટર KN ખેર સર, રજિસ્ટ્રાર સર અને GTUના વાઇસ ચાન્સલર જે મારા આ સ્ટડીમાં એ પણ જોડાયેલા છે એનો હું ખૂબ આભાર માનું છું.